પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારા વાલા ભાઈઓ અને બહેનો, આપણને બધાને આંકલાઓનો પરિચય છે. આંકલાઓમાં સરસ રીતે 14 સ્થાન બનાવવામાં આવેલા છે અને હવે તો ઘણી બધી જગ્યાએ આ પ્રકારના 14 સ્થાનો બનાવવામાં આવેલા છે. આ પ્રકારના 14 સ્થાન ઘણી બધી જગ્યાએ બનાવવામાં આવ્યા હોય, આ મારો પોતાનો અનુભવ છે. એક સમય એક ચર્ચમાં હું બ્રધર તરીકે હતો. દરરોજ બપોરે એક દાદીમાં ત્યાં પ્રાર્થના કરવા માટે આવે. બરાબર 3 વાગે કૃષ્ણા માર્ગની ભક્તિ બોલે. એક વખતે મારું ધ્યાન ગયું કે દાદીમાં પ્રાર્થના કરતાં કરતાં 4 સ્થાન પછી ડાયરેક્ટ 6 સ્થાને પહોંચી ગયા. મેં વિચાર્યું કે દાદીમાં ઉંમર લાયક છે, કદાચ ભૂલી ગયા હશે, ચલો જવા દો. પણ બીજા દિવસે પણ મારું ધ્યાન ગયું તો દાદીમાં 4 સ્થાનથી ડાયરેક્ટ 6 સ્થાને. 5મું સ્થાન કયું છે ખબર છે? 5મું સ્થાન છે જીરેનનો સિમોન પ્રભુ ઈસુને ક્રૂસ ઉંચકવામાં મદદ કરે છે. અમુક દિવસ મેં ધ્યાન આપ્યું દાદી આ 5મું સ્થાન ભૂલી જાય છે, એટલે એક દિવસ તો મેં નક્કી કર્યું કે આજે મારે દાદીને પૂછવું. એટલે હું ત્યાં જ બેઠો, દાદીની પ્રાર્થના પૂરી થઈ એટલે મેં દાદીને કહ્યું કે દાદી ઈસુની જય. દાદીએ પણ બહુ સરસ રીતે હાથ જોડીને કહ્યું કે ઈસુની જય, અને એમણે મારી જોડે વાત કરતાં કહ્યું કે ફાધર, અમારા પપ્પા તો ફાધરના માસ્તર હતા, કેટેગિસ્ટ હતા, એટલે અમારામાં આ બહુ ગુણ છે જ કે અમારે પ્રાર્થના કરવી જ જોઈએ. મેં કીધું સરસ, તમારી એ પ્રાર્થના જોઈને મને પણ પ્રેરણા મળે છે, પ્રોત્સાહન મળે છે. પણ દાદી એક વાત પૂછું તો? બ્રધર પૂછો ને. મેં કહ્યું કે દાદી આટલા દિવસથી હું જોઉં છું તમે 4 સ્થાન પછી ડાયરેક્ટ 6 સ્થાન ઉપર જાઓ છો, 5મું સ્થાન તો ભૂલી જાઓ છો. તો દાદી કહે છે ના, નથી ભૂલી જતી, અને એ સ્થાને તો હું પ્રાર્થના કરવાની જ નથી, હું પણ પ્રાર્થના ના કરું અને મારા ઘરવાળા પણ કોઈ પ્રાર્થના ના કરે. મેં કીધું કેમ દાદી? તો દાદી કહે છે કે એ સ્થાન બનાવવા માટે તો પેલા થોમાસે રૂપિયા આપેલા. થોમાસ મારા પપ્પાનું નામ, એમણે તો બીજું નામ આપ્યું હતું પણ હું અત્યારે અહીંયા મારા પપ્પાનું નામ વાપરું છું. એમણે કહ્યું કે એ સ્થાન બનાવવા માટે તો પેલા થોમાસે રૂપિયા આપેલા. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, કેટલું સરસ સ્થાન છે કે જીરેનનો સિમોન પ્રભુ ઈસુને ક્રૂસ ઉંચકવામાં મદદ કરે છે. ત્યાં મદદ કરવાની ભાવના આવે છે, પણ અહીંયા આ દાદીના મનમાં પેલો થોમાસ ભરાઈને બેઠો છે. એ દાદી એવું કહે છે કે તો અમારા કુટુંબનો દુશ્મન, હું પ્રાર્થના ના કરું એ સ્થાન ઉપર મારા ઘરવાળાએ કોઈ પ્રાર્થના ના કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈ બહેનો, પછી એ પ્રાર્થનાનો કોઈ અર્થ ખરો? કરીએ છીએ પ્રાર્થના પણ થોમાસ ત્યાં દુશ્મન બનીને ભરાઈ બેઠો છે, એ પ્રાર્થનાનો કોઈ અર્થ ખરો? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈ બહેનો, આ વલણ આપણે બદલવાનું છે. બીજો એક ઉદાહરણ આપું તો, આજે તો ઓનલાઈન મિસ થાય છે, આજે તો ઓનલાઈન આરાધના થાય છે, પણ કોરોનાની પહેલાં ફાધર પરેશ, ફાધર વિક્રમ ઘણી બધી જગ્યાએ આરાધના ચલાવતા હતા. એક ગામમાં ચર્ચમાં આરાધના રાખવામાં આવેલી હતી અને રાત્રે 8 વાગે આરાધના શરૂ થવાનો ટાઈમ. એક દાદીએ જોયું 7:45 થઈ ગયા છે, હજુ ચાલીને ચર્ચમાં જવાનું છે અને અહીંયા આગળ ઘરમાં વહુની સાથે માથાકૂટ ચાલે છે. તો દાદીએ જોયું કે ટાઈમ થઈ ગયો છે, એટલે વહુને કહ્યું અત્યારે તો આરાધનામાં જઉં છું, પાછી આવું એટલે તારી વાત. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, દાદી તો ઉતાવળે ચર્ચમાં ગયા, આરાધનામાં ભાગ લીધો, આખો સમય હાથ ઉપર કરીને હાલેલુયા હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ કર્યું.
આરાધના પૂરી થઈ, ફાધરના પગે પડ્યા, આશીર્વાદ લીધા અને પછી પાછા આવ્યા. પેલી વહુ ઘરમાં હતી, હજુ તો બે ઘર બાકી છે એ પહેલા જ દાદીએ બૂમ પાડી, કઈ ગઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈ બહેનો, એ પ્રાર્થનાનો કોઈ મતલબ ખરો? જો આટલી બધી પ્રાર્થના કરવાથી મારા વલણમાં, મારા વર્તનમાં કોઈ સુધારો આવતો નથી, કોઈ ફેરફાર પડતો નથી, તો પછી એ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ કર્યાનો કોઈ મતલબ છે ખરો? આ વલણ આપણે બદલવાની જરૂર છે. યસ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈ બહેનો, આ વલણ આપણે બદલવાની જરૂર છે.